તો કેમ છો પશુપાલક મિત્રો, મજામાં ને? આઈ હોપ તમને આપણા દરેક વિડીયો ખૂબ ગમતા હશે. તમે ચેનલની અંદર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે અહીંયા આવ્યા છીએ ફર્સ્ટ વિઝિટની અંદર. અહીંયા એક પાડીને બીજદાન કરવાનું છે, તો સંપૂર્ણ તૈયારી થઈ રહી છે. આપણા એઆઈ ગન સ્વચ્છ કપડાં વડે સાફ કરી અને ગનની અંદર આપણે સ્ટ્રો છે એ ઓલરેડી કમ્પ્લીટ કરી નાખ્યા, જેથી કરીને આપણે બીજદાનની અંદર સરળતા રહે. બધા મિત્રોને સ્વાગત છે ફરીવાર આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો ફાઇનલી આ પાડીને મહિના પહેલાં બીજદાન કર્યું હતું, રિપીટ થઈ છે. અત્યારે ફરીવાર ઇન્જેક્શન આપવાનું છે, બીજદાન કરવાનું છે. તો આપણો ડોઝ ઓલરેડી તૈયાર થઈ ગયો છે મિત્રો, અને અત્યારે મેં આને બીજદાન આપું છું 10032 નંબરનો જે એસએજીનો જે પાડો છે એનું ઇન્જેક્શન આપી રહ્યો છું. તો ચાલો કમ્પ્લીટલી આપણે પાડીને બીજદાન કરી નાખીએ. આપણી ગન ઓલરેડી ઓકે થઈ ગઈ છે. હવે આપણે ગર્ભાશયની અંદર ગન મૂકી રહ્યા છીએ અને પાડી થોડીક ધમાલ કરી રહી છે, પણ નો પ્રોબ્લેમ, કમ્પ્લીટલી શ્યોર એઆઈ થઈ જશે. કમ્પ્લીટલી એની ગર્ભાશયની જે કોથળીની અંદર વ્યવસ્થિત જગ્યાએ આપણે બીજદાન કરી દઈશું, એટલે પરફેક્ટ આપણને રિઝલ્ટ મળી જશે. તો કમ્પ્લીટલી આપણી ગન પાસ થઈ ગઈ છે. ફાઇનલી મિત્રો આપણી અહીંયા ફર્સ્ટ વિઝિટ પૂરી થઈ ગઈ છે. હવે જઈ રહ્યા છીએ આપણે નેક્સ્ટ વિઝિટની અંદર. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ બીજી વિઝિટની અંદર. આના પહેલાં આનો વિડીયો ઓલરેડી આપણે આપણી યુટ્યુબની અંદર મૂકેલો છે. બંનેને આપણે ચેક કરી હતી અને બંને ખાલી નીકળી હતી. તો આ જે મોટી પાડી છે એ ગરમીમાં આવી છે, તો એને પહેલાં ચેક કરી લઈએ અને પછી એને બીજદાન કરી નાખીએ. તો મિત્રો આવી ગયા છીએ ગુંદાળા ગામની અંદર. આજે વાછરડીને આપણે બીજદાન કરવાનું છે. હું આને બીજદાન કરી રહ્યો છું 10106 નંબરથી, જેથી કરીને એનું ખૂબ સારું બીજદાનની અંદર રિઝલ્ટ મળશે. આવનારી જે ઓલાદ છે એ ખૂબ સારી થશે, કારણ કે આ વાછડીની આ વેતરની 10091ની ખૂબ સારી વાછડી આવી છે. એટલે આ વખતે હું એને બીજદાન પણ સારું જ આપી રહ્યો છું. 10106 જે બુલ છે આની અંદર ખૂબ સારું બચ્ચું આવશે, દૂધ પણ સારું છે. તો આપણું એ પરફેક્ટ થઈ ગયું છે. હવે આ ગાય રિપીટ નહીં થાય, ફાઇનલી નહીં થાય, કારણ કે કમ્પ્લીટ હીટ ચેક કરીને પછી જ આપણે એને બીજદાન કર્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો ઓલરેડી બીજદાન રેડી થઈ ગયું છે, આપણું હીટમાં પણ એકદમ રેડી છે. તો અહીંયા આપણું બીજદાન થઈ ગયું છે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ નેક્સ્ટ વિઝિટની અંદર. અહીંયા પાછળ જે ગાય જોવા મળી રહી છે એને આપણે તપાસ કરવાની છે, તો ચાલો એને તપાસ કરી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા ગાને ચેક કરી લીધી છે, કમ્પ્લીટ છે, ગાભણ છે અને 4 મહિના જેવું થઈ ગયું છે. તો ચાલો જઈએ હવે નેક્સ્ટ વિઝિટની અંદર, ત્યાં એક ગાને આપણે બીજદાન કરીશું. કેટલા વર્ષની છે? પહેલી વાર આવી ક્યાં? પેલા આવી લગભગ એક વખત આવી ગઈ છે. બહુ ખ્યાલ નહીં રહ્યો એમ. આવ્યું આ જળા નાખે છે કે બોલે છે? કાલ 5 વાગે હાંજતના, કાલ હાંજના 5 વાગે સાતો તે હાંજતની વાત મળી. એટલે પછી મેં જો હવા તપાસ કર્યો, મેં કહ્યું લાગે તો છે એ. મિત્રો ફાઇનલી આપણે વાછડીને ચેક કરી લીધી છે અને પ્રોપર હીટમાં નથી, એટલે આપણે આને બીજદાન નહીં કરીએ.
તો મિત્રો આવી ગયા છે નેક્સ્ટ વિઝિટ ની અંદર, ગુંદાળા ગામ ની અંદર જ છે અને આ ગાય ને વેતર ઉપર છે, વિહાજન નો ટાઈમ છે. તો પહેલા આપણે હાથ મૂકીને જોઈ લઈએ, બચ્ચા ની અંદર કોઈ તકલીફ નથી. તો ફાઇનલી બંને ખરિયા ઉપર જ છે અને મોકલી પણ એકદમ રેડી છે. તો હવે આપણે આ ગાયનું નોર્મલી વિહાજણ કરાવી નાખીએ. ગાય પણ એકદમ શાંત ઊભી છે અને આપણે ધીમે ધીમે બચ્ચાને બહાર કાઢી રહ્યા છીએ. આપણી સાથે જે ભાઈ છે એ પણ ખૂબ આપણને હેલ્પરૂપ થવાના છે. માલિક પણ દોરડું પકડીને ઊભા છે. તો આપણે પહેલાં તો ખરિયા ધીમે ધીમે બહાર કાઢી નાખશું અને ત્યાર પછી બચ્ચાને એકદમ સ્મૂથલી આરામથી એનું કાવિંગ કરાવી નાખશું, જેથી કરીને ગાયને પણ કોઈ પણ જાતની તકલીફ ના થાય અને બચ્ચું પણ એકદમ હેલ્ધી નીકળી શકે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે વિહાજણ કરાવી રહ્યા છીએ મિત્રો. ગાયને થોડીક પીડા પણ થતી હશે કારણ કે આપણે ઓલરેડી બચ્ચું ખેંચી રહ્યા છીએ, એટલે હવે ધીમે ધીમે આરામથી ઇઝીલી આપણે કાઢી લઈએ. બંને ખરિયા બસ બહાર આવી રહ્યા છે અને મોકલી પણ એકદમ ઉપર જ છે, એટલે હવે આપણે એને ધીમે ધીમે નીચેની તરફ ખેંચીશું જેથી કરીને આરામથી બચ્ચું વિહાઈ જાય. જોઈ લઈએ શું આવશે, કુદરતને જે મંજૂર હશે આવશે, વાછડી આવશે કે વાછડો આવશે એ આપણને હજી કાંઈ ખ્યાલ નથી. ખેડૂતના ઘરે એવું ઈચ્છીએ કે આપણે એમને ત્યાં સારી વાછડી જન્મે. આપણા જ બીજદાન કરેલું છે, 10-101 બીજદાન કરેલું છે આપણે અને મેં રેકોર્ડ્સ જોઈ લીધા. પરફેક્ટ ટાઈમ છે, વિહાજણનો ટાઈમ થઈ ગયો છે, 9 મહિનાને ઉપર 4 દિવસ થયા છે. તો ફાઇનલી બચ્ચું બહાર આવી ગયું છે મિત્રો. વાવ, કલર પણ ખૂબ સારો છે, કાબરો કલર છે. જે આપણે 10-101 બીજદાન કરેલું હતું એવો જ કલર આવ્યો છે. જેવો ખૂટ છે એ પ્રમાણે બચ્ચાનો કલર જોવા મળી રહ્યો છે. તો આપણે એને તો પહેલાં એનું મોઢું એવું સાફ કરી નાખીએ, મોઢાની અંદર થોડુંક ફૂંક મારી દઈશું જેથી કરીને એનો શ્વાસોશ્વાસની ક્રિયા. ફાઇનલી મિત્રો આપણે સરસ મજાનું વિહાજણ કરાવી નાખ્યું છે ગાયને અને સરસ મજાની વાછડી આવી છે. તો ફાઇનલી મિત્રો આપણે વિહાજણ કરાવી નાખ્યું છે. આજે વાછડી જન્મી છે એ સાબરમતી આશ્રમ ગૌશાળા 10-101 જે કાબરો છે, જે મોહન એનો બાપ છે, એનું ઓલરેડી આ બચ્ચું છે. તમે જોઈ શકો છો બિલકુલ ખૂટ ઉપર આ વાછડી ઉતરી છે. કલર પણ ખૂબ સારો છે. દરેક પશુપાલક મિત્રોની એક એવી આશા હોય છે કે સારી વાછડી પેદા થાય ખેડૂતના ઘરે. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની વાછડી અહીંયા આવી છે ખેડૂતના ઘરે. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ માલપરા ગામની અંદર કિશોરભાઈ સવાણીને ત્યાં, અને એક ગાય ગરમીમાં આવી છે. તો પહેલાં તો એને ચેક કરીને પછી જ આપણે એને બીજદાન કરી નાખશું. આઈ હોપ તમને પહેલાં ગુંદાળાવાળી વાછડી ખૂબ ગમી હશે, ખૂબ સારી વાછડી આવી છે. આવા સરસ મજાના વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ચેનલની અંદર પહેલીવાર હોય તો ચેનલને એક લાઇક આપી દેજો, બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા, જેથી કરીને આવનારા દરેક વિડીયો તમને પહેલાં મળી શકે. તો મિત્રો આપણે એચએફ વાછડીને એઆઈ કરી નાખશું. એક વખત રિપીટ થઈ છે એટલે આ વખતે એને એકદમ બિલકુલ આરામથી એઆઈ કરીશું, પરફેક્ટ એઆઈ કરીશું. ગયા મહિને જે એક વખત રિપીટ થઈ છે એનું કારણ એ હતું કે હીટ એની થોડીક નોર્મલ થઈ ગઈ હતી, છતાં પણ આપણે એઆઈ કરેલું. પરંતુ આ વખતે પરફેક્ટ બીજદાન કરીશું, કમ્પ્લેટલી હીટમાં છે એટલે આપણે એઆઈ કરી નાખીએ. તો ફાઇનલી મિત્રો આપણી અહીંયા માલપરાની વિઝિટ પૂરી થઈ ગઈ છે. મારી સાથે છે વિરેન ચાપડિયા, આપણો સન છે એ પણ આજે વિઝિટમાં સાથે આવ્યો છે. તો તમે શું બનવા માગો છો? યુટ્યુબર. અરે વાહ, જોયું, બાપ એવા બેટા નથી કહેતા. તો હું એક યુટ્યુબર છું અને મારો છોકરો પણ ચોક્કસથી યુટ્યુબર બનશે. તો થેન્ક યુ ફોર યોર સજેશન. તો મિત્રો મજા આવી ને આ બ્લોગ જોવાની. તો આઈ હોપ તમને આ બ્લોગ ખૂબ ગમ્યો હશે, કંઈક નવું તમને જાણવા મળ્યું હોય છે. તો આવા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો
તમને નવા નવા વિડીયો ડેઈલી મળી જશે. તો ચાલો મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય.